સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો બીજો નંબરનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં સૌ પ્રથમવાર આ ડેમ ઓવરફ્લો થયો છે. અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 29 દરવાજા 7.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 75,000 ક્યુસેક આવક સામે 75,000 ક્યુસેક જાવક નોંધવામાં આવી છે. રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ આખરે દૂર થયું છે. જેતપુર, ગોંડલ, જામકંડોરડા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો આપને પણ જણાવી દઈએ કે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. ડેમનો નજારો જોવા લોકો ઉમટ્યા છે તો ડેમ પર વાહનોની કતારો લાગી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. 1 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સૌરાષ્ટ્રનો સૌથી મોટા બીજા નંબરનો જ ડેમ ગણાય છે ભાદર ડેક ડેમ. આજે અવિરત મેઘવર્ષાથી મેઘરાજાની કૃપાથી આજે ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થવાથી જેતપુર શહેર, ગ્રામ્ય વિસ્તાર અને આજુબાજુના વિસ્તારનો પીવાના પાણીનો પ્રશ્ન કાયમી માટે હલ થઈ ગયો છે. અને સાથે સાથે ડેમ ઓવરફ્લો થવાથી જેતપુર શહેર, ગ્રામ્ય વિસ્તાર, ધોરાજી અને ઉપરેટા સુધીમાં સિંચાઈ યોજના મારફત ખેડૂતોને સિંચાઈ માટેનું વર્ષ દરમિયાન પણ પાણી આવનાર દિવસોમાં અંદર ઉપલબ્ધ થશે. એટલે લોકોની ઘણા સમયથી જે અપેક્ષાથી રાહ જોઈ હતા કે ભાદર એક ડેમ ક્યારે ઓવરફ્લો થાય, અને આજે મેઘરાજાની કૃપાથી આ ડેમ આજે ઓવરફ્લો થયો છે.